પૈસા બી લેવાનું, આવું બધું ઘણું બધું ધાકધમથી મારી નાખવાની બી ધમકીઓ આલી બરાબર. પણ હજી કોઈ કશું કેસું કશું ઉકેલ નહીં થયો બરાબર. સિવિલ જોડે ઓકે, હવે અહીંયા સિવિલ જોડે અમારા જે ઠાકોર સમાજના જે અગ્રણી છે જીતુભાઈ ઠાકોરને ઉપર પોલીસ વતી એમના પર દાદાગીરી કરવામાં આવી છે અને ખોટી રીતે પોલીસ દ્વારા એમને ફસાવવામાં આવ્યા છે. આ પોલીસની દબંગીરી જે ઘણા લોકો દ્વારા ઉપર ગુજારવામાં આવી છે, એવી પોલીસની દબંગીરી હોવાના કારણે અમારા ઠાકોર સમાજના લોકો બહુ નારાજ છે. એટલે જો આ જલ્દીમાં જલ્દી આ કૌશિક ચૌધરી જે પોલીસ કોન્સ્ટેબલ છે અને જે દબંગીરી ગુજારે છે ઠાકોર સમાજ માટે, જે ચોખ્ખું દેખાઈ આવે છે કે જાતિવાદ ઉપર કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, અને આનું નિરાકરણ નહીં આવે તો આવનારા ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. પોલીસે કેમ માર્યો? રિક્ષા ચલાવ, રિક્ષામાં હપ્તો નહીં મળતો એટલા માટે. રોડ વિસ્તારમાં અમારે છોકરાને દિલીપસિંહ સોમાજી ઠાકોરના છોકરાને કૌશિક ઓખાભાઈ ચૌધરી એને ઢોરમાર માર્યો છે. તે છેલ્લા 5 દિવસથી સિવિલમાં એડમિટ છે બરાબર. અને એને મને જાણ કરી, એટલે મને બી 182 કરીને મને બી દાખલ કરી અને પૂરી નાખ્યો અંદર બરાબર. અને એને અત્યારચાર છે, અત્યારે પાલનપુર શહેરમાં અત્યારે અત્યારચાર છે એનું. કોઈ બીને પકડવાનો, કોઈ બીના જોડે પૈસા લેવાનો, કોઈ બીને અને 50,000 લાખ લેવાનો બરાબર. અને પોલીસને એ એના મત વિસ્તારની અંદર 3 દિવસ પહેલાં 2,33,000 કેસ બન્યો છે. એ એની મિલીભગતના કારણે, એ એનું ત્યાં આગળ મિલીભગત છે, ત્યાં જુબારનો મોટો વિજિલન્સ છે બરાબર. આજુબાજુના બધાના પૈસા લે છે અને મિલીભગત ચલાવે છે. તમે દારૂના કેસમાં પકડ્યા કેટલા આપ્યા પોલીસને? અમે દારૂ પકડ્યો જ નથી, ખોટે એમને મુકાયો છે દારૂ.